ફરાદ ગુજરાત રાજ્યમાં વિવિધ પાત્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકો માટે ઓનલાઈન અભિવાદન યોજાયું. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 ની જોગવાઈઓ મુજબ રેશન કાર્ડ ધારકોનું યોજાયું અભિવાદન. NFS એ રેશન કાર્ડ નું વિતરણ અને લાભાર્થીઓનું મુખ્યમંત્રી દ્વારા અભિવાદન કરાયું. થરાદ માર્કેટ યાર્ડ માં યોજાયો કાર્યક્રમ. COVID-19 ની ગાઈડલાઈન મુજબ કરાયું આયોજન. સાંસદ પરબતભાઈ પટેલ, પ્રાંત કલેક્ટર VC બોડાણા, મામલતદાર સહિત પુરવઠા અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અનુસંધાને જે સમગ્ર રાજ્યમાં 2016 થી જેનું અમલીકરણ થયું છે, એ અનુસંધાને ઓક્ટોબર 2010 થી ફરીથી જેના અને અમલીકરણમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના 10 લાખ પરિવારો અને 50 લાખ લાભાર્થીઓને તેનો લાભ આપવાનો નિર્ધાર નક્કી કર્યો. એના ભાગરૂપે આજે સમગ્ર રાજ્યમાં 101 સ્થળો ઉપર આ કાર્યક્રમ મિત્રો આયોજન કર્યું છે. જેમાં દિવ્યાંગો, વિધવા બહેનો, વૃદ્ધ શક્તો કે જેને અરજી કર્યા વગર પણ ઓટોમેટિક એનું કાર્ડ આ NFS કાર્ડ કાઢવું છે આવે, એના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, થરાદ, લાકડી ને ભાભર 4 તાલુકામાં મિત્રો આયોજન કર્યું હતું અને એનો લાભ જ્યારે સમગ્ર રાજ્યમાં મળી રહ્યો છે. આવા કોરોનામાં મિત્રો એપ્રિલ ને મે મહિનામાં તમામ લાભાર્થીઓ કે જેમાં BPL પણ હોય, APL પણ હોય, કે લગભગ 3 કરોડ અને 84 લાખ જનતાને જેનો મિત્રો લાભ મળે અને સતત 8 મહિના સુધી એપ્રિલથી નવેમ્બર સુધી આ BPL લાભાર્થીને આજ સુધીના એક ચેકમાં કરીને બન્યું એવું કે 1 પણ રૂપિયો લીધા વગર મફત અનાજનું વિતરણ આ રાજ્યની સરકારે કર્યું છે. આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે એના બધા જ લાભાર્થીઓ વતી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી અને દેશના લોકલાલીના પ્રધાનમંત્રી અટલજીજી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું કે જ્યાં કોરોનામાં આ બધાને અન્નની સુરક્ષા પૂરી પાડી. આવું તો બધું ખૂબ કર્યું છે અન્નબ્રહ્માંડ. સાથે સાથે વન નેશન વન રેશન યોજના નીચે કોઈ પણ લાભાર્થી મારો શ્રમિક ગમે ત્યાંથી ઇલાજ પણ મેળવી શકે. ત્યારે મિત્રો આ કાર્યક્રમમાં જે લાભાર્થીઓએ લાભ લીધો ને જેને અન્નજીને મારા વહીવટી તંત્રે કામ કર્યું છે અને 1599 જેટલા રેશન કાર્ડ અહીં પણ ઇચ્છું થયા છે ત્યારે એમને પણ ધન્યવાદ, શુભેચ્છાઓ.